नमस्कार विद्यार्थी मित्रों, बालगोकुलम शिक्षण कुलपति आपनो स्वागत है। आज आप धोरण 7 विषय हिंदी पाठ 5 काव्य से हिंद देश के निवासी भारत देश ना निवासी अपने भारत देश ना लोग क्या छे तो बधी रीते आम तो जुदा जुदा छे पर बधा साथे रहिए छे। विविधता में एकता, विविधता में एकता हमारे देश की विशेषता है, साथ ही विकास और शक्ति की परिचायक भी है। मानवीय एवं प्राकृतिक विविधताएं होने पर भी उसमें अभिन्न एक सूत्रता है। विभिन्न दृष्टांतों द्वारा इस काव्य में भारत की भव्यता एवं दिव्यता का ज्ञान गान किया गया है। विविधता में एकता ज अपना देश की विशेषता है अने विकास अने शक्ति ने वाहक पण छे। मानसनी प्रकृति भले आम विविध हो पण तो पण बधा लोको एक साथ एक सूत्र में बंधाईने रहे छे। जुदा जुदा उदाहरणों द्वारा आ काव्य में भारतनी भव्यता अने दिव्यतानुं गायन करवामां आव्युं छे। तो चालो विद्यार्थी मित्रों आपणे आ काव्य सांभळीए। धर्म है अनेक
सी सभी जन एक है रंग रूप वेश भाषा चाहे अनेक है रंग रूप वेश भाषा चाहे अनेक है रंग रूप वेश भाषा चाहे अनेक है। બાળ મિત્રો, કવિતા સાંભળીને મજા આવી ને? ચાલો આપણે એનો ભાવાર્થ સમજીએ. હિન્દ દેશ કે નિવાસી સભી જન એક હે રંગ રૂપ વેશ ભાષા ચાહે અનેક હે. ભારત દેશમાં જુઓ, બધા લોકોના રંગ અલગ અલગ, રૂપ અલગ અલગ. ક્યાંય પણ તમે જુઓ ને, ગુજરાતી એની ગુજરાતી સાડી ઉપરથી વર્તાય છે, તો મરાઠી એની નવવારી સાડી ઉપરથી, સાઉથ ઇન્ડિયન તેના વાળમાં વેણી નાખેલી હોય અને પુરુષોએ લુંગી પહેરેલી હોય ને. આ બંગાળુ તરફ જાઓ તો ત્યાં એને બેંગોલી સાડી પહેરેલી હોય. પછી ભાષા પણ બધાની અલગ. ગુજરાતી લોકો ગુજરાતી, પંજાબમાં જાઓ તો પંજાબી, બંગાળમાં જાઓ તો બંગાળી ભાષા, નીચે સાઉથમાં જાઓ તો ત્યાં દરેક રાજ્યની અલગ અલગ ભાષા છે. ઉડિયા, ઓડિસી એવી ઘણી ભાષાઓ બોલાય છે. તો આવી રીતે ભારત દેશમાં રંગ અલગ અલગ છે, રૂપ અલગ અલગ છે, વેશ અલગ અલગ છે, ભાષા અલગ અલગ છે, તો પણ બધા ભારતીયો એક જ છે. બેલા ગુલાબ જુહી ચંપા ચમેલી પ્યારે પ્યારે ફૂલ ગૂંથે માલા મેખે. બેલા ગુલાબ જુહી ચંપા ચમેલી, બધા ફૂલો અલગ અલગ છે પણ માળા બનાવીએ બધા ફૂલોને એક સાથે ગૂંથીએ તો કેવી સરસ લાગે ને. તો શું કીધું? બેલા ગુલાબ જુહી ચંપા ચમેલી પ્યારે પ્યારે ફૂલ ગૂંથે માળા મેં એખે. બેલા ગુલાબ જુહી ચંપા ચમેલી, બધા ફૂલો માળા મેં ગૂંથાય ને કેવા સરસ લાગે. એવી જ રીતે ભારતના લોકો એકસાથે રહીને એકતાની ભાવના નિભાવે છે. ત્યાર પછી પક્ષીની વાત આવી. કોયલ કી કૂક ન્યારી, કોયલની જે પોતે ટહુકા કરે છે એ બહુ અલગ જ હોય છે બધાથી. કોયલની બોલી બધાથી અલગ પડે છે. પપીહે કી પીર, પપીહા નામનું એક પક્ષી હોય છે, એની ટેર પ્યારી છે. એ જે રીતે બોલે છે એની ટેર, એનો બોલવાનો અવાજ ખૂબ જ સુંદર હોય છે. ગા રહી તરાના બુલબુલ, તો બુલબુલ પોતાની રીતે પોતાનું ગાયન ગાય છે પણ બધાનો રાગ એક છે. ક્યાંક કોયલ બોલે છે, ક્યાંક પપીહા, ક્યાંક બુલબુલ, પણ બધાનો રાગ એક જ છે. ગંગા યમુના બ્રહ્મપુત્ર કૃષ્ણા કાવેરી જાકે મિલ ગઈ સાગર મેં હુઈ સબ એક હે. ગંગા યમુના બ્રહ્મપુત્રા કૃષ્ણા કાવેરી આ બધી નદીઓ ભારતના જુદા જુદા પ્રદેશોમાં વહે છે પણ બધી દરિયાને મળીને એક થઈ જાય છે. ધર્મ હે અનેક જિનકા સાર વહી હે પંથ હે નિરાલે સબકી મંજિલ તો એક હે. ધર્મ ભલે ને બધાનો અલગ અલગ હોય પણ બધા ધર્મનો સાર તો એક જ છે. શું? બધા સાથે હળી મળીને રહ્યો, કોઈને દુઃખ ન પહોંચાડો, કોઈની હિંસા ન કરો. પંથ હે નિરાલે સબકી મંજિલ તો એક હે. પંથ ભલે અલગ અલગ હોય પણ બધાની મંજિલ તો એક જ છે. તો આ કાવ્યનો સાર એટલો જ નીકળે છે કે ભલે ભારત વિવિધતાથી ભરેલો દેશ છે પણ જ્યારે કોઈ પણ દુશ્મન એની ઉપર હુમલો કરે, એને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે, તો બધા ભારતીયો એક થઈ જાય છે. ભલે બધા રંગ રૂપ એના પહેરવેશ ભાષા બધાથી અલગ અલગ હોય પણ અંતે તો બધા એક જ થઈ જાય. જુઓ, ચિત્રમાં પણ આપેલું છે, ભારત માતાનું ચિત્ર આપ્યું છે અને બધાના પહેરવેશ અલગ અલગ છે ને. તો આ કાવ્યનો સાર એટલો જ છે. આશા છે કે તમને સમજાઈ ગયું છે. વિવિધતાની ભાવનામાં એકતા રહેલી છે, વિવિધતામાં એકતા રહેલી છે.
તો આ કાવ્ય એ આપણને સમજાવે છે, ભલે ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે પણ અંતે તો બધા એક જ છે. આશા છે કે તમને સમજાઈ ગયું હશે. આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીએ, ત્યાં સુધી આવજો.